ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો બધા? મજામાં ને? ઓક્સર સ્કૂલ દ્વારા ગુંજન દત્તાણી. આજે આપણે શું કરશું તો કે જીકે બુકમાંથી આપણે શાકભાજીના નામ જોશું અને એની એક્ટિવિટી કરશું. તો પહેલાં આપણે જોશું આજની તારીખ. તારીખ શું છે? 26/11/2020. જો આપણી આ જીકેની બુક છે ને, એમાંથી જ આપણે કરીએ છીએ. જીકેની બુક તો બધા પાસે છે જ ને બેટા? ઓકે, એમાં છે જો પેજ નંબર 27. શું છે? પેજ નંબર 27. એમાં આપણે શાકભાજી કરશું. શું કરશું? શાકભાજી. તો આપણે પહેલાં શાકભાજી કયા કયા છે એ જોશું. આ શું છે? બટેટું. આ શું છે? બટેટું. બીટ. બીટ આપણે કેમાં ઉપયોગમાં લઈએ છે? સલાડમાં. પછી છે લીંબુ, લસણ. પછી છે ગાજર. પછી કોબીજ, કેપ્સિકમ. પછી છે ડુંગળી. પછી કોરું. આ કોરું બધાને ખબર હોતી નથી શું છે, આપણે ડેઈલી શાકભાજીમાં ઉપયોગ કરતા નથી. પછી છે કાકડી, રીંગણ અને ટમેટું. અને આ છે ડુંગળી. ઓકે, આ બધા શું થયા? શાકભાજી. હજી એકવાર આપણે બોલી જઈશું. બટેટું, બીટ, લીંબુ, લસણ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, ટમેટું, ડુંગળી, રીંગણ, કાકડી અને કોરું. આ બધા શું થયા? આપણા શાકભાજી છે. શું છે? શાકભાજી. આપણે શાક બનાવીએ ત્યારે મમ્મી જો ગાજર સલાડમાં યુઝ થાય છે, સંભારામાં યુઝ થાય છે. પછી આ શું છે? કોબીજ. તો કોબી પણ સલાડમાં લઈએ ને મમ્મી? કોબી છે, ટમેટા છે, ગાજર છે, બીટ છે, કાકડી છે, એ બધું શેમાં હાલે? સલાડમાં. પછી બટેટું છે, એ કેમાં હાલે? બટેટાનું શું કરે મમ્મી? શાક બનાવે ને. ઓકે, પછી રીંગણનું શાક બને છે. પછી ટમેટા આપણે ઉપયોગમાં લઈએ છીએ, શાક બનાવવામાં પણ લઈએ છીએ અને સલાડમાં પણ લઈએ છે. આવું આ બધું શું થયું? આપણા શાકભાજીના નામ. શેના છે? શાકભાજીના નામ. પછી જો પાછળનું પેજ છે, પેજ નંબર 2828, ત્યાં શું આપેલું છે? નીચે આપેલ ચિત્રમાં રહેલ શાકભાજીને ટોપલી સાથે જોડો. હવે જુઓ મિત્રો, આમાં જે શાકભાજી હોય ને, એ ટોપલી સાથે આપણે લાઈન ડ્રો કરી અને જોઈન્ટ કરવાના છે. જુઓ, આ બટેટું છે તો બટેટાને જુઓ, અહીંયા ટોપલી સાથે લઈ આવ્યા છે, છે ને? આ ભાઈ છે, એ ટોપલી લઈને આવ્યા છે, તો આપણે એને ટોપલીમાં શાકભાજી દેવાના છે. આ શું છે? આપણે આગળ જોયું છે ને શાકભાજી. આ શું છે? કેપ્સિકમ છે. તો કેપ્સિકમને પણ આપણે ટોપલીમાં મૂકી દેશું. પછી છે લસણ. તો લસણ પણ શાકભાજીમાં આવે ને, તો એને પણ આપણે ટોપલીમાં મૂકી દેશું. પછી છે કોબીજ. કોબીજને પણ આપણે ટોપલીમાં રાખી દેશું. પછી આ છે કાકડી. શું છે? કાકડી. તો કાકડીને પણ આપણે ટોપલીમાં લઈ જઈશું. પછી આ શું છે? સફરજન. તો સફરજન કઈ શાકભાજી કહેવાય? ન કહેવાય ને, એ શું કહેવાય? ફળ કહેવાય, ફ્રૂટ કહેવાય. એટલે એને આપણે ટોપલીમાં નથી લઈ જવાનું. પછી છે દાડમ. તો દાડમને ક્યારેય આપણે શાકમાં ઉપયોગ લઈએ છે? નથી લેતા ને, તો એને શું કહેવાય? ફ્રૂટ કહેવાય, ફળ કહેવાય. એટલે આપણે એને પણ ટોપલીમાં લઈ જઈશું નહીં. પછી છે રીંગણ. તો રીંગણ તો શાકભાજી કહેવાય ને, તો આપણે એને ક્યાં લઈ જઈશું? ટોપલીમાં લઈ જઈશું. પછી છે ટમેટું. તો ટમેટું પણ શાકભાજી કહેવાય, તો એને પણ આપણે ટોપલીમાં લઈ જઈશું. પછી છે કેળું. તો કેળું છે એ શાકભાજી કહેવાય કે ફ્રૂટ કહેવાય? ફ્રૂટ કહેવાય ને. ઓકે, તો એને આપણે ટોપલીમાં નહીં લઈ જઈએ. પછી છે લીંબુ. તો લીંબુ પણ શાકભાજી છે, તો એને પણ આપણે ટોપલીમાં લઈ જઈશું. આ બધું શું થયું? જે શાકભાજી છે એને આ ટોપલીમાં રાખવાના છે આપણે. આ ભાઈ જે છે એ શું કરવા આવ્યા છે? શાકભાજી લેવા આવ્યા છે, ફ્રૂટ લેવા આવ્યા નથી. જો આ છે દાડમ છે, તો દાડમને આપણે શાકમાં નથી લેતા. એ ભાઈ તો શું લેવા આવ્યા છે? શાકભાજી લેવા આવ્યા છે. એટલે દાડમ છે, પછી આ શું છે? સફરજન છે અને કેળું છે. એ ત્રણ શું છે? ફ્રૂટ છે. તો આપણે ફ્રૂટને ક્યારેય શાકભાજીની સાથે ઉપયોગમાં લેતા નથી. એટલે આપણે આમાં ખાલી ફક્ત ને ફક્ત શાકભાજી જ રાખવાના હતા. એટલે જે જે શાકભાજી છે એને આપણે આ ટોપલી સાથે જોઈન્ટ કરી દીધા. ઓકે બેટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો તમારે લોકોએ આવી જ એક્ટિવિટી કરવાની છે, ઘરે પણ બધાએ કરવાની છે. ઓકે બેટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.